أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال أبو عبد الله جعفر بن محمد الصادق عليهما السلام تدخل شفاعتها شيتي الجنة بأجمعهم. عزيزي المحترم كريم أهل بيت معصوميكم سلام الله لهاني أولادتنا يام شه بيبيني عظمت پر گفتگو کری رہی ہو تو تماری سمکش માસુમા સલામ અલૈહા નો દુનિયાની અંદર ભી બહુ જ કરામતો અને અઝમતો માસુમાને ખુદાવંદ આલમ તરફથી અતા કરવામાં આવી છે. એવી જ રીતના માસુમા સલામ અલૈહાને આખેરતની અંદર ભી તમામ આલમીનના સામે પરવરદિગાર તરફથી ખાસ બીબીને મકામો મંઝિલત અથા કરવામાં આવી છે. દુનિયાની અંદર જ્યાં બીબીનો મકામ એ છે કે ખુદ માસુમીન અલૈહિમુસલામ એમની ઝબાને મુબારકથી બીબીના ફઝાઇલ બયાન કરે છે, માસુમાના ઝાયર ઉપર જન્નત વાજિબ કરાર દેવામાં આવી છે, માસુમૈકુમ સલામુલ્લાહ અલૈહાની ઝિયારતને ખુદ માસુમ પોતે એમ કહે છે કે અમારી ઝિયારતના બરાબર છે. તો આગળ આખેરતના મોકા ઉપર જ્યારે પૂરા આલમીનના તમામ ઇન્સાનો મોજૂદ હશે એ વખતે દુનિયા જોશે અઝમતે માસુમૈકુમ સલામુલ્લાહ અલૈહાને, કે જ્યારે જે ઇમામે સાદિક અલૈહિસલામ પોતાની ઝબાને મુબારકથી ફરમાવ્યા છે તદખુલુ શફાઅતુહા શિયતિયલ જન્ના બિઅજમઈહિમ. ઇમામે સાદિક અલૈહિસલામ ફરમાવે છે કે જ્યારે કયામતનો દિવસ આવશે તો માસુમૈકુમ સલામુલ્લાહ અલૈહાની શફાઅતથી અમારા તમામ શિયાઓને જન્નતમાં દાખલ કરવામાં આવશે. તમામ શિયાઓ ઇમામ બે અજમાઇહિમનો જુમલો શબ્દ વાપરેલા છે કે તમામ શિયાઓ જન્નતમાં દાખલ થશે માસુમાની શફાઅતના કારણે, કારણ કે કયામતના દિવસે અલગ અલગ મંઝિલા થશે. કયામતના દિવસે શફાઅત કરવા વાળાની પણ અલગ અલગ મરતબા હશે. હર ઇન્સાનની એના ઇતાઅતના મુતાબિક એક ફઝીલત છે. કયામતના દિવસે અમુક મોમિનીન એવા હશે કે જેને ફક્ત એક મોમિનની શફાતની ઇજાજત છે કે તને અલ્લાહ તરફથી આટલી આ એક ઇનાયત કરવામાં આવી છે અને આટલો એક મોકો આપવામાં આવ્યો છે, મરતબો આપવામાં આવ્યો છે કે તું એકને જન્નતમાં લઈ જઈ શકો છો. અમુક એવા હશે કે જેને 10નો મરતબો મળશે કે તું 10 જણાને જન્નતમાં દાખલ કરી શકો છો, 10 જણાની શફાત કરી શકો છો. અમુક ઇતાઅતના ઈ કમાલ પર હશે, ઈ મંઝિલ પર હશે ઇતાઅતની કે કયામતના દિવસે એમને 100 લોકોની શફાતનો ઇખ્તિયાર આપવામાં આવશે. જેમ કે ઇમામે હુસૈન અલી ઇસ્લામના ઝાયર બારામાં રિવાયત છે, માસુમ ફરમાવે છે કે કયામતના દિવસે ઇમામે હુસૈન અલી ઇસ્લામના ઝાયરનો એ મરતબો હશે કે તે 100 લોકોને જન્નતમાં દાખલ કરાવી દેશે. મરતબો આપણે બધા ઝિયારત કરે છે માશાઅલ્લાહ, પણ આપણને ઘણી ફેરે ખુદાવંદ આલમે જે મકામ ને મરતબો આપ્યો છે આપણને ખુદનો એની અહેસાસ નથી હોતો, આપણને એની ખુદની કદરો કિંમત નથી હોતી. આપણે નથી સમજી શકતા કે ખુદાએ મને કયો કમાલ આપ્યો છે અને ક્યાં મંઝિલ પર પરવરદિગાર મને રાખ્યો છે. કયામતના દિવસે 100 ઇમામ હુસૈનનો ઝાયર 100 લોકોની શફાત કરીને જન્નતમાં દાખલ કરી દેશે, એટલો બુલંદ મકામ અને મરતબો આપવામાં આવ્યો છે ઝાયર ઇમામે હુસૈન અલી ઇસ્લામને. હવે
માસુમ એકુમ સલામુલ્લાહ અલેહાનો મકામ ઇતાઅત ની કઈ મંઝિલ પર છે બીબી, ઇતાઅત ના ક્યા કમાલ પર છે બીબી, કે જેના માટે ઇમામ સાદિક જેવા ઇમામ ફરમાવે છે તદખુલુ શફાઅતુહા શિયતી અલ જન્ના બે અજમઈહિમ, કયામત ના દિવસે માસુમાની શફાઅત થી અમારા તમામ શિયાઓને જન્નત માં દાખિલ કરવામાં આવશે. તો બીબી નો મકામ કેટલો બુલંદ છે, કેટલી અઝીમ શખ્સિયત છે માસુમા સલામુલ્લાહ અલેહા. આયતુલ્લાહ મિર્ઝાએ કુમ્મી ના જમાનામાં આયતુલ્લાહ મિર્ઝાએ કુમ્મી જે કુમ ની અંદર એક બહુ મોટી શખ્સિયત પસાર થઈ છે, અને હરમ ની બાજુમાં જે કબ્રસ્તાન છે, કબ્રસ્તાન એ શેખ ખાન, એની અંદર એમની કબ્ર છે, એમનો એક મકબરો છે, અને એક માશાલ્લાહ ઝાયરીન બહુ એમની ઝિયારત કરવા જતા હોય છે. કબ્રસ્તાનમાં મોટા મોટા અઈમ્માના અસાબી દફન છે, મોટા મોટા ઓલામા દફન છે. તો ત્યાં આગળ આયતુલ્લાહ મિર્ઝાએ કુમ્મી પણ દફન છે. એક વખત એક આલિમે દીન ને એક તાલિબે ઇલ્મ ને ઇમામ સાદિક અલૈહિસ્સલામની આ હદીસ સમજમાં નહોતી આવતી, અને વિચારમાં પડી ગયા કે માસુમે કુમ સલામુલ્લાહ અલેહા, કે જેનું નામ 14 માસુમીનના લિસ્ટમાં નથી, 14 માસુમીનના માં આપણે જોઈએ કે એમનું નામ તો નથી, છતાં પણ બીબી માસુમે કુમ નો આ મકામ એટલો મરતબો કે કયામતના તમામ શિયાઓને જન્નતમાં દાખિલ કરી દે. તો હઝરત માસુમાનો મરતબો એમને સમજમાં નહોતો આવતો હદીસ ઇમામ સાદિક અલૈહિસ્સલામની. રાતના જયારે સુવે છે તો સપનામાં આયતુલ્લાહ મિર્ઝાએ કુમ્મી આવે છે. આયતુલ્લાહ મિર્ઝાએ કુમ્મી સપનામાં આવીને કહે છે કે શું છે, તને શું સમજમાં નથી આવતું? ફરમાવે છે કે આગાહ, મને ઇમામે સાદિક અલૈહિસ્સલામની હદીસ સમજાતી નથી, જેમાં ઇમામ ફરમાવે છે કે કયામતમાં તમામ શિયાઓને માસુમાની શફાતી જન્નતમાં દાખિલ કરવામાં આવશે. તો મને આ હદીસ સમજાતી નથી કે બીબી માસુમાની એટલી બધી અઝમત, એ તો માસુમ 14 માસુમીનમાં પણ નથી. આયતુલ્લાહ મિર્ઝાએ કુમ્મી કહે છે કે તું બીબી માસુમાની અઝમતની વાત કરો છો, તને બતાવ કે અલ્લાહે મને શું અઝમત આપી છે, અલ્લાહે મને શું મકામ અને મરતબો આપ્યો છે. ફરમાવે છે કે સાંભળ, જેટલા લોકો પણ કુંભની અંદર રહેવા વાળા છે, કુંભના તમામ શિયાઓને અલ્લાહે મને ઇખ્તિયાર આપ્યો છે, મને એ ફઝીલત આપી છે કે કુંભના તમામ શિયાઓને હું જન્નતમાં દાખિલ કરાવવાનો છું, હું જન્નતમાં લઈને જવાનો છું. તું માસુમાની અઝમતની વાત કરો છો કે જે એટલા બુલંદ મકામ પર છે કે જેના ફઝાઇલ ઇમામો બયાન કરવા વાળા છે. કહે છે કે હું માસુમા ના દર ઉપર સર ઝુકાવવા વાળો, અને જેણે માસુમાના દર પર ઇલ્મની ભીખ લીધી હોય, એ ઇન્સાન જો એટલા કમાલ સુધી પહોંચી જાતો હોય કે આખા કુમના 10 લાખ લોકોને જન્નતમાં દાખિલ કરાવી દે, તો માસુમા સલામુલ્લાહ અલેહાની અઝમતની તો કોઈ ઇન્તહા જ નથી. એટલો ઇખ્તિયાર મારા અઝીઝો. અને તમે જો જે ઝિયારત આપણે પડે છે, ઇમામે રઝા અલૈહિસ્સલામ ખુદ આપણને તાલીમ આપ્યા છે, એ ઝિયારત ની અંદર શું જુમલા છે, યા ફાતિમતુશફઈલી ફિલ જન્ના. એક હદીસ આપણને બતાવે છે અઝમતે માસુમાની, કે કયામતમાં માસુમાની શફાઅત થી અલ્લાહ શિયાઓને જન્નતમાં દાખિલ કરશે. યાની એક શફાઅત જન્નતની પહેલા છે, જન્નતમાં જવા માટે છે, કે જે માસુમાની અઝમત ને દુનિયા જોશે કયામતમાં. હવે એક શફાત એવી છે કે જે જન્નતની અંદર પણ છે, જન્નતની પહેલા જે શફાત થશે તે ગુનાહોની બક્ષિશ માટે છે, તે જન્નતમાં દાખિલ કરાવવા માટે છે, અઝાબ અને ગુનાહને માફ કરાવવા માટે છે. પણ જન્નતની અંદર ઇમામે રઝા અલૈહિસ્સલામ જે ઝિયારત પડે છે, આપણને શીખાડે છે, એમાં શું કહે છે, યા ફાતિમતુ ઇશફઈલી ફિલ જન્ના, એ ફાતિમા એ માસુમા જન્નતની અંદર મારી શફાત કરાવો. અહીંયા આગળ જન્નતની અંદર શફાત કરાવવાની મતલબ માસુમાનો ઇખ્તિયાર જુઓ, મકામ જુઓ, જન્નતમાં જવા માટે પણ શફાત કરાવશે, જન્નતની અંદર પણ શફાત કરાવશે. જન્નતની અંદર જયારે શફાત કરાવશે તો અલ્લાહ માસુમૈકુમ સલામુલ્લાહ અલેહાની શફાઅતના કારણે આપણા મરતબા ને મકામ ને બુલંદ કરી દેશે. અલ્લાહ આપણી જન્નતમાં જે આપણા દરજ્જા છે ને, જે દરજ્જા આપણા ઓછા હશે,
એ ઓછા દરજ્જાને પરવરદિગારે આલમ માસુમાની શફાતથી વધારી દેશે. મારા અઝીઝો, આ છે અઝમત એ માસુમ એકુમ સલામુલ્લાહ અલેહા, જેનો કયામતમાં પરવરદિગાર આ રીતના લોકોને મરતબો દેખાડશે અને દુનિયા હૈરત જદા હશે કે માસુમ એકુમ સલામુલ્લાહ અલેહાની જાત શું જાત છે. અલ્લાહ તાલા પરવરદિગારની બારગામાં આપણે દુઆ કરે કે પરવરદિગાર આપણને વધાઈને હંમેશા માસુમ એકુમ સલામુલ્લાહ અલેહા તમામ અહેલે બૈત અલેહિમુસલામની મોહબ્બત અને વિલાયતને આપણા દિલોમાં હંમેશા બાકી રાખે અને આજ વિલાયત અને મોહબ્બતની સાથે દુનિયાથી ઉઠાવે. પરવરદિગારા બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ અલેહિમુસલાતુ વસલામ, બેહક્કે કરીમ અહેલે બૈત સલામુલ્લાહ અલેહા, તમામ મુમિનીનને જેઓ ઝિયારતની તમન્ના રાખે છે જલ્દી ઝિયારત નસીબ ફરમાવો. અમુને દુનિયામાં બીબીની ઝિયારત અને આખરતમાં શફાત નસીબ ફરમાવો. જન્નતની અંદર શફાત નસીબ ફરમાવો. બીબીના સદકામાં તમામ મરીઝોને શિફાતા ફરમાવો. પરેશાનીઓને દૂર ફરમાવો. મોમિનીનની મુશ્કેલાતને આસાન ફરમાવો. પરવરદિગારા જન્નતુલ બકીના રોઝાની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસીર ઓ મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.